હલો ફ્રેન્ડ્સ આજે આપણે શ્રી કૃષ્ણ ભગવાનના જીવનચરિત્ર વિશે જોશું જે આપણે ક્યારેય સાંભળ્યું ના હોય અથવા તો સાંભળ્યું હોય તો ક્યારેય રેરલી સાંભળેલું હોય આપણે ભગવાન શ્રી કૃષ્ણના અવતરણ વિશે જાણીએ છીએ કે તે શ્રાવણ મહિનાની કૃષ્ણ પક્ષની આઠમની અડધી રાતે તે ભગવાનનો રંગ નીલકમલ હતો વીજળી જેવા પીળા ચમકતા પીતાંબર પહેરેલા હોય છે તેમને ધારણ કરેલું ચક્ર સંગ ગદા તથા ચાર ભૂજાઓ રત્નજળીત મોંગુ મુગટ અને કુંડલ અને એ ધારણ કરેલા હોય છે હવે આપણે એ જાણીએ કે ભગવાન શ્રી કૃષ્ણ જેનું આપણે કર્મ કરીએ છીએ ત્યારે એક સેન્ટેન્સ બોલીએ છીએ કે કર્મ કરો ફળની આશા ન રાખો ત્યારે અને ભગવાનને જ્યારે રાક્ષસો મારવા આવે છે ત્યારે ભગવાનનું ફેવરિટ સેન્ટેન્સ હતું હણે એને હણવામાં કોઈ પાપ નથી હવે જ્યારે ભગવાન બાળ છ દિવસ થયા હોય ત્યારે પૂતના નામની રાક્ષસી તેમને મારવા આવે છે ત્યારે ભગવાન તેમને મોક્ષ આપે છે એના પછી આપણે આજે જોઈશું કે વન બાય વન ભગવાન કયા રાક્ષસનો ક્યારે વધ કરે છે કયા રૂપમાં બીજા રૂપમાં જે છે સક્તાસુર સક્તાસુર છે એ અદ્રશ્ય સેવક હતો કંસનો જ્યારે શ્રીકૃષ્ણ ભગવાન પાલણામાં ઊંઘી રહ્યા હોય છે ત્યારે સક્તાસુર છકડામાં આવીને બેસી જાય છે છકડાની નીચે ભગવાનનું પાલડું હોય છે અને એને એવું હતું કે હું ત્યાં બેસું અને પાલણામાં બાળક ભીસાઈ જાય હવે એ તો રહ્યા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન ભગવાને તેનો ખાલી એક પગ ઉંચકીને છકડા પર પટક્યો અને છકડો આખો ઉલટો થઈ જાય છે ઉલટાનું સક્તાસુર મૃત્યુ પામે છે ત્યારે જ કહેવાય છે કે જેવું કરો તેવું ભરો ત્યાર પછી રાક્ષસ આવે છે તુરણાસુર તુરણાસુર તે વાવાઝોડુંનું રૂપ ધારણ કરે છે અને ગોકુળમાં આખી અંધારપટ કરી દે છે કોઈને કંઈ દેખાતું નથી ત્યારે શ્રીકૃષ્ણ ભગવાન માતા યશોદાની ગોદમાં હોય છે એટલે માતા અંધારું હોય છે ત્યારે ભગવાન શ્રીકૃષ્ણને બાજુમાં બેસાડી દે છે અને બાજુમાં બેસાડી ભગવાન એના શરીરનું એટલો ભારી કરી દે છે કે વાવાઝોડુંની એને અસર થતી નથી અને ભગવાન આકાશમાં જઈ અને તુર્ણાસુરની ગરદન એટલી મરોડી દે છે કે એની ચીસ પડી જાય છે ને તુર્ણાસુરની આંખો બહાર આવી જાય છે અને એ રીતે એ જમીનમાં પટકી અને નંદ બાવાજીના જે ઘર આંગણે પથ્થર પડ્યો હોય છે તેમાં પટકીને મારી દે છે વલસાસુર એના પછી આવે છે વલસાસુર છે તે વાછડાનું રૂપ ધારણ કરીને ભગવાન શ્રી કૃષ્ણને મારવા આવે છે તે શ્રી કૃષ્ણ ભગવાન તેને ઓળખી જાય છે બલરામજીને ઈશારો કરે છે અને તે સમજાવે છે બંને ભાઈઓને પૂછે છે પૂછ અને પગ પકડીને ઘુમાડી ઘુમાડીને તેના પ્રાણ નીકાળે છે એના પછી આવે છે બકાસુર જે પૂતનાનો ભાઈ હોય છે તે બગલાનું રૂપ લઈને આવે છે અને સરોવરની પાસે બેસી જાય છે બકાસુર બધા ગોવાળિયાને ચાંચમાં લઈ લીધા હોય છે અને ભગવાન શ્રી કૃષ્ણને અંદર જતા રહેવું પડે છે કે આ છે શું બધા ગોવાળીઓ ગાયબ ક્યાં થાય છે ભગવાન તેના શરીરનું એટલું તાપમાન ઊંચું કરી દે છે કે એ બકાસુરનું મોઢું જલવા લાગે છે અને બધાને બહાર નીકાળી દે છે ત્યારે ભગવાન તેની ચાંચના બે ટુકડા કરી નાખે છે એના પછી આવે છે અધાસુર જે પૂતના અને બકાસુરનો નાનો ભાઈ હોય છે તે અજગરનું સ્વરૂપ ધારણ કરે છે અને એના મુખ એટલું વિશાળકાય બનાવી દે છે કે ગોપ બાળકને એવું લાગે છે કે જાણે ગુફા હોય છે અને બાળક છે તેને જાણવાની ઉત્સુકતા હોય જ છે આ જોઈ અને ભગવાન શ્રી કૃષ્ણ તેમના મિત્ર આ અસુરના મુખમાં જઈ રહ્યા છે એ જોઈને ભગવાન તેના મુખમાં પ્રવેશે છે અને એના શરીરનો આકાર એટલો વિકરાળ બનાવી દે છે કે તેના લીધે એ અસુરનું પેટ ફાટી જાય છે અને તે મૃત્યુ પામે છે પ એના પછી આવે છે ધેનુકાસુર ધેનુકાસુર છે જે વૃંદાવન પાસે આવેલું તાળનું વન છે તેમાં ગધેડાનું સ્વરૂપ લઈને ધારણ કરીને રહેતો હોય છે ત્યાં અગર કોઈ તાળના વૃક્ષમાં ફળ લેવા જાય અથવા તો પ્રવેશે છે તો ધેનુકાસુર તેને મારીને ખાઈ જાય છે ઇન્દ્રદેવ પણ તેનાથી ડરતા હોય છે એકવાર એવું થયું કે ગોપ બાળકોને તે તાળના વૃક્ષ ખાવાની ઈચ્છા વ્યક્ત કરી ભગવાન શ્રીકૃષ્ણ પાસે અને શ્રીકૃષ્ણ અને બલરામજી બંને એ વૃક્ષના ફળ લેવા જાય છે ત્યારે ધેનુકાસુર આવે છે અને તે પગની લાત મારે છે ત્યારે ભગવાન એના બે બંને પગ પકડીને એટલા ઘુમેડે છે કે ત્રણ કોષ દૂર સુધી તે પડે છે અને ત્યાં ત્યાં તે મૃત્યુ પામે છે એના પછી આવે છે અરિષ્ટાસુર જે એક સાંઢ બનીને આવે છે ને ભગવાન તેના જે સિંગ હોય છે તેને તેનાથી તેનું મૃત્યુ પામે પામે છે પછી આવે છે પલોપાસુર બાળક બનીને તે રમત રમે છે અને બલરામજીને લઈ જાય છે ખંભે કે બલરામજીને લઈ જાશું તો શ્રી કૃષ્ણ આપો આવી જશે એના પછી આવે છે વ્યોમાસુર વ્યોમાસુર છે કંસનો મિત્ર હતો અસુરોનો રાજા હતો રૂપમાં લઈ જાય છે ત્યાં બકરી અને ચોરની રમત રમતા હોય છે અને વ્યોમાસુર ચોર બનીને બાળકોને ચુરાવી જાય છે અને ગુફામાં લઈ જાય જ્યારે શ્રીકૃષ્ણને થયું કે આ બાળકોને ક્યાં લઈ જઈ રહ્યો છે ત્યારે વ્યોમાસુર ઉપર ઉડ્યો ત્યારે તે શ્રી કૃષ્ણ ભગવાન તેને મૂકો મારી અને નીચે પટકે છે આવી રીતે ભગવાન છે એ અસોરુનો વધ કરે છે એના પછી આવે છે કે આપણે આઠ અંકનું મહત્ત્વ શું છે દેવકીનું આઠમું સંતાન શિવ આઠ અવતાર જીવનમાં આઠમો અંક તો કે દેવકીનું આઠમું સંતાન વિષ્ણુ ભગવાનનો આઠમો અવતાર કુલ આઠ પટરાણીઓ વદ આઠમનો જન્મ જુદા જુદા અષ્ટક અને કુલ આઠ સિદ્ધિઓ આ રીતે આઠ અંકનો મહત્ત્વ છે એવી જ રીતે આપણે જાણીએ છીએ કે અગિયાર અંકનો શું મહત્ત્વ છે તો કે અવતાર લેવાના કારણો અગિયાર હતા ભગવદ્ ગીતામાં ઉપદેશ છે મારવરસ અગિયારસનો યાદવોની વસ્તી તો કે જે છે અગિયાર હજાર આમાં છપ્પન કરોડ શ્રેષ્ઠ ઉપવાસ અગિયારસનો કરીએ છીએ અર્જુનને જે વિરાટ દર્શન દેખાડ્યા છે એમનું જે અગિયારમાં અધ્યાયમાં લખેલું છે જ્યારે મથુરા છોડ્યું ભગવાન શ્રી કૃષ્ણએ ત્યારે તેમની આયુ હતી અગિયાર વર્ષની આ હતું અગિયાર અંકનો મહત્વ મૃત્યુનું કારણ શું હતું તો આપને ખ્યાલ છે કે ગાંધારીનો શ્રાપ દુર્વાસા મુનિનો શ્રાપ વાલીના વધનું કારણ આપને કોઈ પણ બાળકને જોઈએ છે તો રડતો જન્મે છે કૃષ્ણ ભગવાન એવા હતા હસતા જન્મ્યા હતા જેલમાં જન્મ હોવા છતાં હસતા જન્મ્યા હતા જન્મતા વેત મા બાપથી દૂર રહેવાનું મા બાપથી દૂર રહી અને જ્યારે મોટા થયા ત્યારે રાજકુમાર હોવા છતાં ગોવાળિયાની જિંદગી જીવવાની મોટા થતાં રાધાને છોડીને જવાનું અને કંસ સગા મામાનો વધ કરવો આવી રીતે કૃષ્ણ ભગવાને બધી જ પરિસ્થિતિ આપને જીવતા શીખવાડી છે અને હિંસા અહિંસા સુખ દુઃખ કોઈ પણ વસ્તુનું જે કાંઈ છે તે મહાભારતમાં ઉલ્લેખ કરેલું છે કૃષ્ણ ભગવાનને પૂરણ પુરુષોત્તમ કહેવામાં આવે છે કોઈ પણ ભગવાનને આંશિક અવતાર છે જ્યારે કૃષ્ણ ભગવાનનો પૂર્ણ પુરુષોત્તમ કહેવામાં આવે છે જો મિત્રો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્કસ ફોર વોચિંગ